નમસ્તે મિત્રો જ્ઞાનજલાક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રોજ આપણે કેવીએસ સંગઠન એટલે કે કેન્દ્રીય વિદ્યાલયમાં આવેલી આઠ હજારથી પણ વધારે ભરતીઓ ભરતીઓ છે તેનું ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતો છે ધ્યાનમાં લેવાની છે તેના સંદર્ભે આપણે આજનો વિડીયો બનાવેલો છે સૌપ્રથમ આપને જણાવી દઈએ કે તમે આ ફોર્મ માટે એપ્લાય ડબલ્યુ 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 ડોટ કેવીએસ સંગઠન ડૉટ ડોટ ઇન ઉપરથી કરી શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપરથી મળી રહેશે સાથોસાથ તમને બીજી એ પણ બાબત જણાવી દઈએ કે આ ફોર્મ ભરતા સમયે તમારે ઇમેલ આઈડી અને જે શરૂ હોય તે મોબાઈલ નંબર રાખો જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં તેવો મોબાઈલ નંબર ચૂઝ કરવાનો રહેશે સાથોસાથ ઈમેલ આઈડી જે પણ નવું ક્રિએટ કર્યો તો છ મહિના સુધી એને શરૂ રાખજો ત્યાર પછી આપણે વાત કરીએ કે સ્કેન કરવા બાબતે દર દરેક ફોર્મની અંદર આપણે નોર્મલ જોતા હોઈએ કે માત્ર એક ફોટો અને સિગ્નેચર સ્કેન કરવાની હોય છે પરંતુ અહીંયા થમ્પ્રિન્ટ છે એ પણ તમારે સ્કેનિંગ કરવાની છે ત્યાર પછી આપણે ફી સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે એ દરેક ધોરણો માટે રાખવામાં આવેલા છે જેમ કે પ્રિન્સિપાલ માટે એપ્લાય કરતા હોય તો પંદરસો વાઇસ પ્રિન્સિપાલ માટે પણ પંદરસો પીજીટી માટે એક હજાર ટીજીટી માટે એક હજાર લાઇબ્રેરીયન માટે એક હજાર પ્રાઇમરી ટીચર માટે એક હજાર પ્રાઇમરી ટીચર મ્યુઝિક માટે એક ત્યાર પછી આપણે વાત કરીએ તો જે તે કેન્ડિડેટ હોય એ જે એસસી એસટી ની અંદર આવતા હોય તેવા લોકોએ નોન ક્રિમિલર સર્ટી કાસ્ટ વેલિડિટી ફિઝિકલ ડિસેબિલિટી હોય તો એ લોકોએ એનું સર્ટિફિકેટ અને એજ ક્વૉલિફિકે સપોર્ટ ઓફ કાસ્ટ એજ કે એજ સર્ટિફિકેટ એન્ડ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ કાસ્ટ કાસ્ટ વેલડિટી નોન ક્રિમિલર લેર ફિઝિકલ એબિલિટી જે તે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તેવા સાથે રાખવાના રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ તમારી જે જન્મ તારીખ હોય તે અને તમારા મમ્મી પપ્પાનું નામ જે રીતે આનું જે એડમિટ કાર્ડ છે તમે કેન્દ્રીય સંગઠનની વિદ્યાલયની વેબસાઇટ ઉપરથી તમે કાઢી શકશો ત્યાર પછી આપણે કેટલીક જરૂરી તારીખો વિશે વાત કરીએ તો રજીસ્ટર કરવાની તારીખ ચોવીસ આઠ બે હજાર અઢાર એટલે કે ગઈકાલથી આ ફોર્મ માટે એપ્લાય કરવાનું થવાનું શરૂ થઈ ગયું છે અને રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ છે એ તેર નવ બે હજાર અઢાર છે સાથોસાથ આપણે એ પણ જણાવી દઈએ કે આની જે લેખિત પરીક્ષાની તારીખ અથવા માર્કું છે એ બહાર પાડવામાં આવેલું નથી બીજા વિડીયોની અંદર આ ભરતીનું ફોર્મ તમે તમારી જાતે કેવી રીતે ભરી શકો તેની વિગત સમજાવશો થેન્ક યુ સો મચ